આજે ભુજના પ્રમુખ સ્વામી નગરમાં 3000 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું. દબાણકારો દબાણ કરતા અટકાતા નથી ત્યારે તંત્ર હવે ગોર નિંદ્રામાંથી જાગ્યું છે અને દબાણકારો પર લાલ આંખ કરી રહ્યું છે. તો શહેરી વિસ્તારમાં સરકારી જમીન પર થતા દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભુજના પ્રમુખ સ્વામીનગરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 3000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ દબાણને હટાવવામાં આવ્યું હતું અને જેની માર્કેટ વેલ્યુ અંદાજિત 10 કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી, જેમાં ભાડાની જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે પશુઓના વાડા અને ગેરકાયદેસર જે બાંધકામ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા. તો સરકારી જમીન પર થતા દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ સરકારી જમીન પર દબાણ કરશે તો તેને છોડવામાં નહીં આવે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. આવો આ વિશે વધુ સાંભળીએ અધિકારીના શબ્દો. આજે ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી પ્રમુખ સ્વામી નગરમાં ટોટલ 3000 ચોરસ મીટર જમીન ઉપર જેની માર્કેટ વેલ્યુ અંદાજે 10 કરોડ થાય છે ત્યાં દબાણ દૂર કરવામાં આવ્યા છે. ત્યાં ઓરડીઓનું બાંધકામ કરવામાં આવેલ હતું, પશુઓને રાખવા માટે ભાડા પણ હતા. ભાડાની જમીનનું વગેરે પરવાનગી કોમર્શિયલ ઇન્ટેન્શન સાથે યુઝ થતું હતું, જેને આજે અટકાવવામાં આવ્યું છે. આ વિગતો આપણે ડિટેલ આપણે જારી કરશું. હું એક જ મેસેજ ક્લિયર કરવા માગું છું કે વહીવટીતંત્ર કોઈ પણ સંજોગોમાં સરકારી જમીન અથવા ઓથોરિટીની જમીનનું મિસયુઝ ઇલીગલ રીતે થાય બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. અમે અગાઉ પણ કડક પગલાં લીધા છે, આગળ પણ લઈશું. બિલકુલ, આ કામગીરી સતત ચાલુ રહેશે. જેમ જેમ અમને રજૂઆત મળશે યા જેમ જેમ સુવો મોટો પણ અમને નજરમાં આવશે કે અહીંયા સરકારી જમીન છે અથવા ઓથોરિટીની જમીન છે વગેરે પરવાનગી એનું કોમર્શિયલ રીતે યુઝ થાય છે તો અમે ચોક્કસ પગલાં લઈશું.